મિત્રો ફરી એક વખત ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સોલંકી વંશના બે રાજાઓની ચર્ચા કરી હતી એક મૂળ રાજ સોલંકી અને એક ચામુંડરાજ સોલંકી આ લેક્ચરની અંદર પણ આપણે સોલંકી વંશના જ અન્ય ત્રણ રાજાઓની ચર્ચા કરશું એક વલ્લભરાજ છે દુર્લભ રાજ અને ભીમદેવ પેલો તો વિશેષ હવે કોઈ ચર્ચા નહીં કરીએ અને જો તમે નોંધ કરતા હોય તો નોંધ કરજો આજના લેક્ચરનો પહેલો રાજા એટલે વલ્લભરાજ જો જોકે વલ્લભરાજની અંદર એટલી બધી કોઈ ખાસ વધારે પડતી ઇન્ફોર્મેશન નથી બે કે ત્રણ મુદ્દા છે પરંતુ આ બે કે ત્રણ તો બે કે ત્રણ તમારે એને પ્રિપેર કરવા પડે કેમ કે છેલ્લા વરસ કે દોઢ વર્ષમાં જે રીતે પેપરો સેટ થયા છે આ પેપરોને જો વ્યવસ્થિત જોઈએ તો આ લોકો નાના નાના રાજાના પણ પ્રશ્ન ક્રિએટ કરી રહ્યા છે તો કોઈ પણ નાના રાજાને પણ તમે નાનો ગણી અને સાઈડ ન કરી શકો જેટલી મળે એટલી ઇન્ફોર્મેશન તમારે પ્રિપેર કરવી પડે તો જોઈએ પહેલો જ રાજા વલ્લભરાજ પહેલો જ મુદ્દો નોટ કરીએ કે વલ્લભરાજનું ઉપનામ શું હતું તો કે એનું ઉપનામ હતું રાજમદન શંકર રિપીટ કરું છું રાજમદન શંકર એ વલ્લભરાજનું ઉપનામ હતું વલ્લભરાજે માત્ર છ મહિના જેટલો શાસનકાળ શાસન કર્યું હતું જો આટલા ટૂંકા સમયગાળા માટે રાજ કર્યું હોય તો વધારે ઇન્ફોર્મેશન ન મળે આ વસ્તુ સ્વાભાવિક છે કેમ કે આ ભાઈએ છ મહિના જ રાજ કર્યું છે પણ આમ છતાં એના સમયની અંદર એક ઘટના બને છે હવે ઘટના કઈ બને છે તો કે વલ્લભરાજ થારા નગરીના રાજા સિંધુ રાજ ઉપર આક્રમણ કરવા જતો હતો પ્રશ્ન એ છે કે શા માટે આક્રમણ કરવા જતો હતો તો કે વલ્લભરાજના પિતા જ્યારે ચામુંડરાજ કાશીની જાત્રા કરવા માટે જાતા હતા ને ત્યારે સિંધુ રાજે તેને અપમાનિત કર્યા હતા ચામુંડરાજ કાશીની જાત્રા કરવા જતા હતા ત્યારે સિંધુ રાજેની છત્રી બત્રી ઉડાડી નાખી હતી એને મુદ્રાઓ છીનવી લીધી હતી અને અધવચ્ચેથી જ એટલા માટે ચામુંડરાજે કાશીની જાત્રા પડતી મૂકી અને પાટણ પાછું આવતું રહેવું પડ્યું હતું તેથી પિતાના અપમાનનો બદલો લેવા માટે વલ્લભરાજ ધારાનગરીના રાજા સિંધુરાજ ઉપર આક્રમણ કરવા જતો હોય પરંતુ રસ્તામાં જ તેને શીતળાનો રોગ લાગુ પડી જાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે ચલો ઓકે તો આ વલ્લભરાજની ઇન્ફોર્મેશન અહીંયા પૂરી થઈ હવે વલ્લભરાજમાંથી બે કે ત્રણ પ્રશ્ન પૂછાઈ શકે તેવા છે ક્યાં કયા પ્રશ્ન પૂછાય શકે તેવા છે હું નોટ કરાવું તો એક તો એનું ઉપનામ વલ્લભરાજનું ઉપનામ રાજમદન શંકર કેટલો સમય શાસન કર્યું ભાઈ છ મહિના સુધી શાસન કર્યું હતું અને આમ પણ પ્રશ્ન પૂછી શકે છે આ લોકો કે સોલંકી વંશનો કયો શાસક શીતળાના રોગના લીધે મૃત્યુ પામ્યો હતો તો એ રાજા હતો આપણો વલ્લભરાજ ચલો ત્રણ જેટલા પ્રશ્ન એના ક્રિએટ થાય છે અને વલ્લભરાજની ઇન્ફોર્મેશન આપણી પૂરી થાય છે ત્યારબાદ નેક્સ્ટ રાજા દુર્લભ રાજ વલ્લભરાજ પછીનો નેક્સ્ટ રાજા આપણો આજના લેક્ચરનો દુર્લભ રાજ પહેલો જ મુદ્દો દુર્લભ રાજની પત્નીનું નામ શું હતું દુર્લભ દેવી દુર્લભ રાજ દુર્લભ દેવી રાજ પુરોહિત તેનો કોણ હતો તો કે તેનો રાજ પુરોહિત હતો સોમેશ્વર પેલો હવે જો અત્યાર સુધીના જેટલા સોલંકી રાજા આવ્યા ત્રણ જેટલા મૂળરાજ ચામુંડરાજ વલ્લભરાજ આ બધા સૈવ ધર્મને બિલીવ કરવાવાળા હતા ભોળાનાથના ફેન હતા પરંતુ દુર્લભરાજ જૈન ધર્મનો સમર્થક હતો તે જૈન ધર્મમાં બિલીવ કરતો હતો ઓકે તો આ વાત થઈ દુર્લભ રાજની બેઝિક ઇન્ફોર્મેશન ત્રણ મુદ્દા છે બેઝિક ઇન્ફોર્મેશનની અંદર પત્ની કોણ દુર્લભ દેવી રાજપુરોહિત કોણ સોમેશ્વર પહેલો કયા ધર્મનો સમર્થક હતો તો કે જૈન ધર્મનો સમર્થક હતો એક લડાઈ પણ લડે છે લાટ પ્રદેશના રાજા કીર્તિરાજને હરાવ્યો લાટ પ્રદેશના રાજા કીર્તિરાજને આ એક લડાઈ થઈ અને હવે દુર્લભ રાજના સમયની અંદર બનેલું અગત્યનું સ્થાપત્ય જોઈએ બેઝિક ઇન્ફોર્મેશન એક લડાઈ અને હવે થોડુંક સ્થાપત્ય દુર્લભ રાજની અંદર પણ કોઈ એવી વિશેષ માહિતી નથી મળતી એ પણ નાનકડો જ રાજા છે અને થોડી ઘણીની ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય પહેલું જ સ્થાપત્ય જોઈએ તો દુર્લભ સરોવર તેમણે એક સરોવર બનાવ્યું હતું દુર્લભ સરોવર ધ્યાન રાખજો ગય ડીવાયએસઓની પરીક્ષા નાયબ માં પૂછાયેલો પ્રશ્ન છે દુર્લભ સરોવર આ એ જ દુર્લભ સરોવર છે જેનું સિદ્ધરાજ જયસિંહ પાછળથી રિનોવેશન કરાવે છે ફરતી બાજુ પગથિયા બનાવડાવે છે પગથિયે પગથિયે શિવલિંગો સ્થાપે છે ટોટલ એક હજાર આઠ શિવલિંગો બનાવે છે અને નામ આપે છે સરોવરને સહસ્ત્રલિંગ સરોવર તો સહસ્ત્રલિંગ સરોવર એ વિશેષ કંઈ નથી દુર્લભ સરોવરનું જ નવું રૂપ છે ઓકે તો દુર્લભ સરોવર કોણીએ બનાવ્યું દુર્લભ રાજ જોકે આની ઇન્ફોર્મેશન યાદ રાખવી સરળ છે દુર્લભ રાજ દુર્લભ દેવી દુર્લભ સરોવર બધું દુર્લભ દુર્લભ હા તો દુર્લભ સરોવર ક્યાં બનાવ્યું હતું તો કે પાટણની અંદર સાથે સાથે આ ભાઈએ સાત માળનો ધવલ ગૃહ બનાવ્યો આ ધવલ ગૃહ શેના માટે બનાવ્યો હતો અહીંયા તો કે આ એક એ એવો મહેલ હતો કે ત્યાં નાચ ગાન ખાન પાર્ટીઓનું આયોજન થતું જો ને સાત માળનો ધવલ ગૃહ પાટણની અંદર બનાવ્યો રાજ મદન શંકર પ્રાસાદ બનાવ્યો એના પપ્પાની યાદમાં દુર્લભરાજના પપ્પા કોણ તો કે યસ વલ્લભરાજ વલ્લભરાજનું ઉપનામ શું હતું રાજ મદન શંકર તો એની જ યાદમાં એમને રાજ મદન શંકર પ્રાસાદ બનાવ્યો સંપત્તિને સાચવવા માટે એક કોષ ગૃહ પણ બનાવ્યું કોષ ગૃહ કે જ્યાં એની આખી આખી કોષ મુદ્રાઓ છે એને સંચય કરવામાં આવતો હતો એને સાચવવામાં આવતી હતી કોષગૃહ બનાવ્યું હાથીઓ માટે હસ્તી શાળા બનાવી એક ઘટીકા ગૃહ પણ બનાવ્યું અને આ તમામે તમામ વસ્તુઓ દુર્લભ રાજે બનાવી ક્યાં તો કે બધું જ સ્થાપત્ય પાટણની અંદર તમામે તમામ સ્થાપત્ય તેમણે પાટણની અંદર જ વિકસાવ્યું હતું ચલો ઓકે તો આજના લેક્ચરના બે રાજા આપણે પૂરા કર્યા એક વલ્લભરાજ અને એક દુર્લભરાજ અને હવે જેના પ્રશ્ન અત્યાર સુધી પરીક્ષાઓની અંદર ઢગલા મોઢે પૂછાણા તે અગત્યનો રાજા એટલે ભીમદેવ પેલો નોંધ કરજો આજના લેક્ચરનો ત્રીજો આપણો રાજા ભીમદેવ પેલો પહેલાં તો એનું ઉપનામ શું હતું બાણાવળી ભીમદેવ પેલાનું ઉપનામ એક યાદ રાખો બાણાવળી આ એનું ઉપનામ હતું હવે જેવો રાજા બન્યો એટલે તરત જ એ ભાઈએ લગ્ન કરી લીધા ટોટલ બે અગત્યના લગ્ન નોંધ કરવાના છે એક ઉદયમતી સાથે હવે ઉદયમતી કોણ હતી ઉદયમતી જુનાગઢના ચુડાસમા વંશના રાજા રિપીટ કરું છું જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારની પુત્રી હતી

ભીમદેવ પહેલાના મંત્રીનું નામ દામોદર આબુનો દંડનાયક કોણ હતો આબુનું ધ્યાન રાખવા વાળો દંડનાયક ભીમદેવ પહેલાનો આબુનો દંડનાયક કોણ હતો અગત્યનો છે વિમલ મંત્રી પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે વિમલ મંત્રી પુત્ર કેટલા હતા ભીમદેવ પહેલાંને તો કે ત્રણ પુત્ર છે ત્રણ પુત્રને આપણે નોટ કરતું કરશું એક કર્ણદેવ હતો જે ઉદયમતીનો પુત્ર હતો જે નેક્સ્ટ રાજા આગળ બનશે કર્ણદેવ જે ઉદયમતીનો પુત્ર હતો અને બીજા બે હતા ક્ષેમરાજ અને મૂળરાજ જોકે આ મૂળરાજ એ મૂળરાજ પહેલો નથી અને આગળ વાળો મૂળરાજ બીજો નથી આ એક વચ્ચે નાનકડો મૂળરાજ આવે છે પણ આ બાળ મૂળરાજ જેને કે એ મૂળરાજ નથી ક્ષેમરાજ અને મૂળરાજ એ કોના પુત્ર હતા તો કે એ બંને બકુલા દેવીના પુત્ર હતા રિપીટ કરીએ છીએ ભીમદેવ પહેલાંની ઇન્ફોર્મેશન

આ તો હતી ભીમદેવ પેલાની બેઝિક ઇન્ફોર્મેશન હવે વાત કરીએની લડાઈઓ તો કે પહેલી જ લડાઈ જોઈએ સાત એક એક હજાર છવ્વીસમાં ગઝનીનું આક્રમણ થયું ભાઈ ભારતની અંદર ગુજરાતની ઉપર ગઝનીનું આક્રમણ થાય છે ગઝની કયા રસ્તે થઈને ભારતમાં આવે છે તો જોઈએ અહીંયા આ ગઝનીનો આવવાનો રસ્તો હતો ગુજરાતની ઉપર આક્રમણ કરવા આવે છે કયા રસ્તે થઈને આવે તમે જરીક જોજો આરબની અંદર થઈ સિંધની અંદર થઈ કચ્છની અંદર થઈ આરબ આરબમાંથી સિંધ સિંધમાંથી કચ્છ કચ્છમાંથી અહીંયા જામનગર આવે છે જામનગરથી પોરબંદર અને પોરબંદરથી સોમનાથ આરબ આરબમાંથી સિંધ સિંધમાં થઈને કચ્છ કચ્છમાં થઈને જામનગર ત્યાંથી પોરબંદર અને ત્યાંથી આવે છે સોમનાથ આવી રીતે ગુજરાતની ઉપર આક્રમણ કરે છે ગુજરાતને લૂંટવા માટે ગુજરાતને ધમરોળવા માટે અને સોમનાથથી તરત જ ક્યાં જાય છે તો કે પાટણ અને પાટણથી તે પોતાના દેશની અંદર પાછો રિટર્ન જતો રહે છે સાત એક હજાર છવ્વીસ તારીખ પણ યાદ રાખવી જોઈએ ભાઈ આની ભીમદેવ પહેલાંનું ગુજરાતની ઉપર આક સોરી ગઝનીનું ગુજરાતની ઉપર આક્રમણ થાય છે ગઝની ક્યાં રસ્તે થઈને આવ્યો એ પણ તમે જોજો ગઝનીની આ ભારતની સત્તરમી લૂંટ હતી આની ગઝની ગોળ વખત ભારતને લૂંટી ગયો હતો પણ ક્યારે ગુજરાતમાં નહોતો આવ્યો પણ આ સત્તરમી ગુજરાતમાં આવે છે ગજની પહેલી લૂંટ કઈ હતી તો કે ગઝનીની પ્રથમ લૂંટ હતી પાકિસ્તાનના નગરકોટની પણ આ લૂંટ ભારતની જ લૂંટ ગણાય કેમ કે તે સમયે પાકિસ્તાન ભારતનું જ અભિન્ન અંગ હતું તો ગઝનીની પ્રથમ લૂંટ કઈ પાકિસ્તાનના નગરકોટની રેડી આ ગઝનીની કેટલામી લૂંટ હતી સત્તરમી લૂંટ હતી ગુજરાત ઉપર જે આવે છે આરબ થઈ સિંધ થઈ કચ્છ થઈ જામનગર પોરબંદર સોમનાથ થઈ અને પાટણની અંદર જે આવે છે આ એની સત્તરમી લૂંટ હતી ત્રણ સ્થળોને ગઝનીએ નુકસાન કર્યું હતું કયા ત્રણ સ્થળ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણે ત્રણ સ્થળ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક તો ગજનીએ સોમનાથ મંદિરને તોડી નાખ્યું હતું સોમનાથ મંદિરને તોડે છે એને નુકસાન કરે છે પથ્થર પથ્થરનું જે મંદિર હતું એને તોડી નાખ્યું અને લાકડાનું જે મંદિર હતું એ બધા એને સળગાવી દીધું હતું આવી રીતે સોમનાથ મંદિરને લૂંટે છે નેક્સ્ટ મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ તે સમયે ચાલુ થઈ ગયું હતું એક હજાર છવ્વીસમાં પણ તોડી નાખે છે આગળ આપણે ચર્ચા કરશું મોઢેરાના સૂર્યમંદિરની ડિટેલ સાથે અને ત્યારબાદ મૂળરાજ સોલંકી દ્વારા નિર્માણ થયેલો રુદ્ર મહાલય આ રુદ્ર મહાલયને પણ નુકસાન પહોંચાડે છે તો ગઝની ટોટલ કેટલા સ્થાપત્યને નુકસાન કરે છે ગુજરાતના ત્રણ અગત્યના સ્થાપત્યને નુકસાન કરે છે સોમનાથ મોઢેરાનું સૂર્યમંદિર અને રુદ્ર મહાલય ઓકે નેક્સ્ટ આગળની વાત કરીએ ગઝનીના આક્રમણ સમયે ભીમદેવ પહેલો છે એ કંથકોટના ડુંગરાઓમાં છુપાઈ ગયો હતો કંથકોટના ડુંગરા ક્યાં આવ્યા તો કે અહીંયા કચ્છની અંદર કચ્છના મોટા રણ અને નાના રણની વચ્ચે કંથકોટના ડુંગરા આવેલા છે વાગડના મેદાનમાં ઘણા વિદ્વાનો એમ કહે છે કે ભીમદેવ અહીંયા બીકના બીકના લીધે ડરના લીધે સંતાઈ ગયો હતો તો ઘણા વિદ્વાનો આ વાતને એક્સેપ્ટ કરવા તૈયાર નથી ઘણા વિદ્વાનો એમ કહે છે કે સંતાયો હતો નો ડાઉટ એ સંતાણો હતો પરંતુ એનો પ્લાન એવો હતો કે ગઝની જ્યારે રિટર્ન અહીંથી નીકળે ત્યારે એની ઉપર વળતો હુમલો કરવો એટલા માટે ત્યાં પોતાની ફોજ લઈ અને રસ્તામાં છાપો મારવા માટે થઈ અને સંતાયો હતો અને ઘણા એમ કહે છે કે ના ના લીધે ડરના લીધે સંતાઈ ગયો હતો હવે મેટર જે બની હોય હતો કંથકોટના ડુંગરમાં અને આ પ્રશ્ન પૂછાયેલો છે ગઝનીના આક્રમણ વખતે ભીમદેવ ક્યાં છુપાયો હતો કંથકોટના ડુંગરાઓમાં અથવા કંથકોટના કિલ્લામાં ગઝની પોતાની સાથે બે ઇતિહાસવિદ અથવા તો સાહિત્યકારોને લઈને આવ્યો હતો અને આપણે વાત કરી હતી ને લેક્ચરની અંદર એક વખત કે આ જેટલા જેટલા વિદેશી રાજાઓ આક્રમણ કરવા આવતા ને તો એની સાથે લેખકો તો લઈને જ આવતા ભારતના લોકોને ઇતિહાસ સાચવવાનો શોખ નહોતો આપણા દેશની અંદર ઇતિહાસ એવો કોઈ લખાતોય નહીં પહેલાં પહેલું ઐતિહાસિક પુસ્તક આપ્યું છેક મધ્યકાળમાં લખાય છે કવિ કલહણ લખે છે રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ ભારતના લોકોને ઇતિહાસની નહોતી પેઢી એટલી બધી પણ વિદેશના લોકોને આજે બહારથી જે લોકો આક્રમણ કરવા આવતા એ પોતાને સિકંદરથી ચાલુ કરો ની આલબુકર્ક્ષ ને નિયા કક્ષ ને એને લઈને આવ્યો તો હ તો આ લોકો છે એ પોતાની સાથે આવા લેખકોને લઈને આવતા કે ભાઈ અમે જે કંઈ પરાક્રમો કરીએ અમે જે કંઈ તોડફોડો કરીએ આ બધું તમે લખો આપણી આવનારી પેઢી આને જોવી જોઈએ એટલે ગઝની પોતાની સાથે અલબરૂની અને ફરુબી નામના ઇતિહાસકારોને લઈને આવે છે ચલો કે તો આ ભીમદેવ પહેલાના સમયમાં થયેલું ગજનીનું આક્રમણ આપણો અહીં ક્લોઝ થયું રેડી રિપીટ કરી દઉં છું સાત એક એક હજાર છવ્વીસમાં ગજની આક્રમણ કરે છે કયા રસ્તે થઈને આવ્યું ગઝનીની આ સત્તરમી લૂંટ હતી પ્રથમ લૂંટ કઈ હતી એની પાકિસ્તાનના નગરકોટની ગજનીએ ગુજરાતના ત્રણ અગત્યના સ્થળોને નુકસાન કર્યું હતું સોમનાથ મોઢેરા અને રુદ્રમહાલય ગઝનીએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ ક્યાં છુપાયો હતો તો કે કંથકોટના કિલ્લાની અંદર છુપાઈ ગયો હતો અને ગઝનીની સાથે આવેલા બે ઇતિહાસવિદ અથવા લેખકો કોણ હતા તો કે અલબરુની અને ફરૂબી હવે વાત કરીએ ભીમદેવ પહેલાંના સમયમાં થયેલી લડાઈ નંબર બીજી હવે જેવું ગુજરાતની અંદર ગઝનીનું આક્રમણ થઈ ગયું ગઝની ગુજરાતને ધમરોડી અને વયો ગયો કે તરત જ અહીંયા આબુ આબુની અંદર ભીમદેવ પેલાની અંડરમાં એક રાજા રાજ કરતો હતો રાજાનું નામ હતું ધંધુક ધંધુક જે ધંધુક ભીમદેવ પેલાની અંડરમાં રાજ કરતો હતો એટલે ભીમદેવ પેલાનો સામંત રાજા હતો ખંડીયો રાજા હતો તમે સમજો મેટરને ભીમદેવ પેલાની અંડરમાં રાજ કરો રાજા ધંધુક એટલે ધંધુકે વિચાર્યું કે ગઝનીનું આક્રમણ થયું તો ભીમદેવ સંતાઈ ગયો હતો ભીમદેવમાં ખરેખર એટલી ક્ષમતા નથી તાકાત નથી તો હાલને હું સ્વતંત્ર થઈ જાઉં હાલને હું એનાથી અલગ થઈ જાઉં કારણ વગરનું મારે એની અંડરમાં રાજ કરવું કારણ વગરની ગુલામી કરવી પણ હાવ ભીમદેવ પેલોય નબળો એ નહોતો ચો ઉપનામ તો જો ભાઈ બાણાવડીનું ઉપનામ હતું અને અહીંયા તે ધંધુક સ્વતંત્ર થવા પ્રયાસ કરતો હોય છે ભીમદેવ મંત્રીને બનાવે છે તો લડાઈ નંબર બીજી ગઈ આક્રમણ યાદ રાખો એકા ધંધુકવાળી મેટર યાદ રાખો ત્રીજી લડાઈ ઓકે સિંધુ નદીની ઉપર પુલ બનાવીને અહીંયા સિંધ ની અંદર અહીંયા સિંધની અંદર એક રાજા રાજ કરતો હતો રાજાનું નામ હતું હુમ્મક રાજાનું નામ હતું હુમ્મક તો ભીમદેવ પેલો હુમક ઉપર આક્રમણ કરે તો રસ્તામાં સિંધુ નદી આવે પણ સિંધુ નદીની ઉપર પુલ બનાવી સિંધના હુમ્મકને હરાવ્યો એક તો આબુના પરમાર રાજા સિંધુ રાજને હરાવી નાખો અને એક આ સિંધનો રાજા હતો સિંધનો રાજા મ્મક ક્યાંનો રાજા હતો તો કે સિંધનો સિંધુ નદીની ઉપર પુલ બનાવી ભીમદેવ પેલો ત્યાં જાય છે અને હુમ્મકને હરાવે છે સાથે સાથે ચેદીના રાજા કર્ણને હરાવ્યો ચાલો કે તો આ ચારક લડાઈઓ આવી ચારક લડાઈ આવે છે બરાબર ફરી એક વખત આપણે ભીમદેવ પેલાને રિપીટ કરીએ એક તો ભીમદેવ પેલાની બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખો ઉપનામ શું હતું પત્ની કોણ કોણ હતી મંત્રી કોણ હતો આબુનો દંડનાયક કોણ હતો પુત્ર કોણ હતા એક ગઝનીનું આક્રમણ એક ધંધુકને હરાવ્યો એક હુમકને હરાવ્યો અને એક ચેદીના રાજા કર્ણને હરાવ્યો હવે ચર્ચા કરીએ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભીમદેવ પહેલાંના સમયમાં બનેલું અગત્યનું સ્થાપત્ય બેઝિક ઇન્ફોર્મેશન લડાઈયું અને હવે મેટર આવે છે સ્થાપત્ય જોઈએ તો એક તો મોઢેરાનું સૂર્યમંદિર બન્યું મહેસાણામાં કોણિએ બનાવ્યું હતું ખુદ ભીમદેવ પહેલાંય બનાવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતની અંદર એમ તો બે ત્રણ સૂર્યમંદિર આવેલા છે એક કચ્છની અંદર કોટાઈનું સૂર્યમંદિર છે સુરે સુરેન્દ્રનગરની અંદર સૂરજ દેવળ નામનું પણ એક સૂર્ય ભગવાનનું સ્થાનક છે બરાબર પણ ફેમસ નેશનલ લેવલે દેશ લેવલે વિશ્વ લેવલે કોઈ સૂર્યમંદિર વિખ્યાત હોય તો એ મોઢેરાનું સૂર્યમંદિર છે આપણે મોઢેરાના સૂર્યમંદિરની થોડીક ચર્ચા કરશું ચાલો જોઈએ મોઢેરાનું સૂર્યમંદિર પહેલા તો કોણીએ બનાવ્યું ભીમદેવ પેલાએ ક્યાં બનાવ્યું મહેસાણાની અંદર કયા ભગવાનનું છે સૂર્ય ભગવાનનું છે ઓકે અને આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો સૂર્યમંદિરનું મુખ હંમેશા પૂર્વાભિમુખ હોય પૂર્વ તરફ જ એનું મોઢું હોય કેમ તમામે તમામ માતાજી છે એ માતાજીના મંદિરના મુખ કઈ દિશામાં હોય પૂર્વ દિશામાં જોયો ઉત્તર દક્ષિણ પશ્ચિમમાં અપવાદરૂપ કોઈ એકાદો કેસ નીકળે તો એક મીટર અલગ છે બાકી માતાજીના મંદિરનું મુખ પૂર્વ તરફ જ જોવા મળે તો સૂર્ય મંદિરનું મુખ પણ કઈ દિશામાં છે પૂર્વાભિમુખ છે આ મંદિર ભીમદેવ બનાવેલું છે ભાઈ ઈરાની શૈલીમાં બનાવેલું છે મંદિરના બાંધકામની સ્ટાઈલ કઈ છે ઈરાની શૈલી છે મંદિરની આગળ એક કુંડ આવેલો છે કુંડનું નામ શું છે તો કે કુંડનું નામ છે રામ કુંડ આ રામ કુંડની ફરતી બાજુએ 108 આઠ મંદિર પણ આવેલા છે અને એકસો આઠે આઠ મંદિરમાં જ્યારે એક સાથે આરતી થતી હોય અને એનો પડછાયો જ્યારે રામકુંડની અંદર પડે પાણીની અંદર ત્યારે એક સરસ મજાનું દ્રશ્ય પણ ક્રિએટ અહીંયા થાય છે ઓકે આ મંદિર આખે આખું કર્કવૃતની ઉપર આવેલું છે ધોરણ દસમાનું પાઠ્યપુસ્તક એમ કહે છે કે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર સૂર્ય ભગવાનની ટોટલ બાર પ્રતિમાઓ આવેલી છે કુલ બાર પ્રતિમાઓ સૂર્ય ભગવાનની અહીંયા જોવા મળે છે ઓકે અને આ મંદિરની કંઈક ખાસિયત એવી ખાસિયત હતી જો કે હવે એ ખાસિયત રહી નથી પહેલાંના સમયમાં જોવા મળતી હતી કે સૂર્ય ઉગે અને એનું કિરણ નીકળે તો મંદિરની અંદર સૂર્ય ભગવાનની જે બાર પ્રતિઓમાંથી એક પ્રતિમા જે વચ્ચે આવેલી છે એના માથા ઉપર એક મુંગટ હતો મુંગટમાં એક મણી હતો સૂર્યનું પહેલું જ કિરણ એ મુંગટની અંદર રહેલા મણિની ઉપર પડતું અને આખા મંદિરની અંદર પ્રકાશ છે એ ફેલાય જતો હતો તો આવી એની કોઈ ખાસિયત પણ જોવા મળતી હતી મોઢેરાના સૂર્ય મંદિરની ચાલો કે આગળ ચર્ચા કરીએ હવે વાત કરીએ રાણકી વાવ તો રાણકી વાવનું બાંધકામ કોણીએ કરાયું હતું તો રાણકી વાવનું બાંધકામ કરાયું હતું ભીમદેવ પેલાની પત્ની ઉદયમતીએ ભીમદેવ પેલાનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ એની યાદમાં બનાવે છે ગઈ કૃષિ યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે રાણકી વાવનું બાંધકામ અને કૃષિ યુનિવર્સિટી જ નહીં ઘણી બધી પરીક્ષાઓમાં રાણકી વાવના પ્રશ્નો પૂછાયેલા છે રાણકી વાવનું બાંધકામ એક તો ખાસ ધ્યાન રાખો કોણીએ બનાવી ઉદયમતીએ ક્યાં બનાવી યસ પાટણની અંદર કેટલા માળ છે સાત માળ છે કોની યાદમાં બનાવી ભેમદેવ પેલાની યાદમાં કયા પ્રકારની વાવ છે જયા પ્રકારની વાવ છે વાવના ચાર પ્રકાર જોવા મળે છે નંદા ભદ્રા જયા અને વિજયા જો કે હવે એક રીતે તો ઘણા છ પ્રકારે આપવા માંડ્યા છે આઠ પ્રકારે આપવા માંડ્યા છે પણ પાઠ્યપુસ્તક અત્યારે તમને ચાર પ્રકાર આપે છે એક છે નંદા એક ભદ્રા એક જયા અને એક વિજયા નંદા ભદ્રા જયા અને વિજયા જે વાવની અંદર એક ભાઈ વાવ પેલા તો કોને કહેવાય તો કે પગથિયાવાળી હોય એને જ વાવ કહેવાય બીજા એક નહીં ખેતરમાં છે કૂવો છે અને કુવા કરતા ઝંબો સાઈઝ હોય તો એને પાતાળ કૂવો કહેવાય અને પગથિયાવાળી હોય તો એને વાવ કહેવાય જે વાવમાં એક જ બાજુથી પ્રવેશી શકાતું એમ હોય તો એ નંદા પ્રકારની વાવ બે બાજુથી પ્રવેશી શકાય એમ હોય તો ભદ્રા ત્રણ બાજુથી પ્રવેશી શકાય એમ હોય તો જયા અને ચાર બાજુથી પ્રવેશી શકાય એમ હોય તો વિજયા રાણકી વાવ છે એ જયા પ્રકારની વાવ છે આ રાણકી વાવને બાવીસ જૂન બે હજાર ચૌદના રોજ વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળેલો છે ભાઈ વિશ્વ વિરાસત સ્થળ ગુજરાતના ત્રણ સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળેલો છે એક બે હજાર ચારમાં ચાંપાનેરને મળેલો છે બે હજાર ચૌદમાં રાણકી વાવ અને લાસ્ટ બે હજાર સત્તરમાં અમદાવાદ આખે આખા સિટીને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલો છે તો રિપીટ રાણકી વાવ ઉદયમતીએ બનાવી પાટણમાં બનાવી સાત માળની છે જયા પ્રકારની વાવ છે બાવીસ જૂન બે હજાર ચૌદના દિવસે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે બે હજાર સોળમાં રાણકી વાવને ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસ ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસનો દરજ્જો આપવામાં આવ્યો છે રાણકી વાવને બે હજાર સોળમાં ક્લિનેસ્ટ આઈકોનિક પ્લેસનો દરજ્જો પણ આપવામાં આવેલો છે ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો જોઈએ તો સોની નોટ જે નવી સોની નોટો લોન્ચ કરી છે સરકારે એની અંદર રાણકી વાવને સ્થાન આપવામાં આવ્યું છે તો બહુ અગત્યનું સ્થળ કહી શકીએ કે જે નોટોની અંદર પણ સ્થાન પામ્યું છે સોની નોટની અંદર એનું સ્થાન છે અને આ રાણકી વાવ હવે આવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ઘણી બધી વધારે છે કે આ રાણકી વાવનું બાંધકામ કઈ શૈલીમાં થયેલું છે તો કે એની શૈલી છે શૈલી મીન્સ કે સ્ટાઇલ બાંધકામ કરવાની સ્ટાઇલ હોય ને હા ઘણા નથી ગામમાં હવે બનાવતા કે સિટી ટાઈપ બનાવ્યા તો સિટી ટાઈપ એટલે શું શહેરની શૈલી મુજબ એવી રીતે બાંધકામની શૈલી કઈ છે તો કે મારું ગુર્જર શૈલી મારું ગુર્જર શૈલીથી આ વાવનું બાંધકામ થયેલું છે આ વાવનું બાંધકામ પૂર્ણ કોણીએ કરાવ્યું હતું તો કે હવે જે રાજા આવે છે ભીમદેવ પછીનો જે રાજા આવશે કર્ણ ભીમદેવ પેલાનો પુત્ર કર્ણ હા રેડી ઓકે તો મારું ગુર્જર શૈલી મારું ગુર્જર શૈલીમાં બનેલી છે બાંધકામ કોણીએ પૂર્ણ કર્યું આ મુદ્દો પણ ખાસ યાદ રાખજો તો બે સ્થાપત્ય પૂરા થયા ભીમદેવ પહેલાંના સમયમાં બે સ્થાપત્ય વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક મોઢેરાનું સૂર્યમંદિર એક રાણકી વાવ મોઢેરાનું સૂર્યમંદિર બનાવ્યું ભીમદેવ પહેલાં એ રાણકી વાવ બનાવી ઉદયમતી હવે વાત કરીએ કુંભારીયાના દેરા દેરા કે દેરું શબ્દ આવે એટલે સમજી લેવાનું કે અંબાજી આબુનો જે દંડનાયક હતો ને વિમલ મંત્રી એની એ બનાવેલા છે ઓકે ત્યારબાદ ચોથું સ્થાપત્ય વિમલ વિમલ વસિહ હું છે તો કે વિમલ વસહી એ આદિનાથનું દેરાસર છે આદિનાથ અથવા તો દેવ જૈન ધર્મના પેલા તીર્થકર એનું દેરાસર છે વિમલ વશી ક્યાં આવેલું છે આબુ ઉપર કોણીએ બનાવ્યું વિમલ મંત્રીએ એક સ્થાપત્ય ભીમદેવ પેલાનું મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ પેલો રાણકી વાવ ઉદયમતી કુંભારીયાના દેરા અને વિમલ વસહી વિમલ મંત્રીએ બનાવેલા છે હવે જોઈએ નેક્સ્ટ ત્રિપુરાસ પ્રાસાદ પાટણની અંદર આવેલો છે કોણે બનાવ્યો ભીમદેવ પેલાએ હવે બને એક એવી સ્ટોરી કે ભીમદેવ પેલાનો એક દીકરો હતો મૂળરાજ આગળ જ આપણે ચર્ચા કરી હતી મૂળરાજ જોકે મૂળરાજ છે એ નાની ઉંમરમાં જેનું મૃત્યુ થઈ જાય છે બને એવું કે પાટણની અંદર એક વખત દુકાળ પડે છે એટલે ખેડૂતો બધા મૂળરાજની પાસે આવે છે કે મૂળરાજ તમે તો રાજાના કુંવર છો તમે તો ભીમદેવ પેલાના પુત્ર છો તમે તમારા પપ્પાને કંઈ અને થોડું ઘણું કંઈક મહેસૂલ માફ કરાવો નહીં અમારું આ વખતે દુકાળ જેવી પરિસ્થિતિ છે એટલે મૂળરાજ શું કરે છે તો કે ભીમદેવ પહેલાંને રિક્વેસ્ટ કરે છે કે પપ્પા આ વખતે ખેડૂતોને કંઈ થયું નથી તો તમે આ વખતે એનું મહેસૂલ માફ કરો અને મૂળ રાજના કહેવાથી ભીમદેવ પહેલો ખેડૂતોનું મહેસૂલ માફ કરે છે અને વસાત એ જ વર્ષે મૂળરાજનું મૃત્યુ થઈ જાય છે બિચારાનું હવે બને એવું કે આવનારું વર્ષ નેક્સ્ટ વર્ષ જે આવે છે બરાબર તે ઘણું બધું સારું વર્ષ હોય છે ઘણું બધું ઉત્પાદન થાય છે ખેડૂતોના ખેતરોમાં પુષ્કળ અનાજ પાકે છે એટલે ખેડૂતો બે વર્ષનું ભેગું મહેસૂલ લઈને આવે છે કાલિયો ભીમદેવને આપે છે કાલીઓ પરંતુ ભીમદેવ પહેલો પણ વ્યવસ્થિત રાજા હતો એ ના પાડે છે કે માફી માફ હવે પાછું લેવાનું હોય નહીં એ મહેસૂલ મારે જોતું બસ આ વર્ષનું મહેસૂલ પણ પાછા તે સમયના જોવું તો ખરાબ તો કે ના રાજા એ લેવું જ પડે એમાં ના હાલે તો ભીમદેવ લેવાની ના પાડે છે ખેડૂતો ધરાર દેવા આવે છે એક કે દેવું છે એક કે નથી લેવું દેવું છે નથી લેવું દેવું છે નથી લેવું આવી લ પહેલી ઘડીક વાર બરાબર અને પછી ડિસિઝન લેવામાં આવે છે ખેડૂતો એવું કહે છે ભીમદેવ પહેલાંને કે તો એક કામ કરો રાજા અમારા ગયા વર્ષના મહેસૂલની જે ઇન્કમ છે એટલી જ ઇન્કમ તમે નાખો એડ કરો એની અંદર અને આપણે મૂળરાજની યાદમાં કંઈક બનાવી નાખીએ અને ભીમદેવને આ વિચાર છે એ યોગ્ય લાગે છે અને બનાવવામાં આવે છે ત્રિપુરા પ્રાદ મૂળરાજની યાદમાં આ સ્થાપત્ય ક્રિએટ કર્યું હતું ભીમદેવ પહેલાંનો પુત્ર હતો ચલો ઓકે સોમનાથ મંદિરનું સમારકામ કરાયું હતું ગજની જ્યારે આવે ને તોડીને વયો જાય ત્યારબાદ ભીમદેવ પેલો સોમનાથના મંદિરનું રિનોવેશન કરાવે છે સમારકામ કરાવે છે અને આખા આખા મંદિરને પથ્થરથી નિર્મિત કરે છે અને ત્યારબાદ જોઈએ ભીમેશ્વર મંદિર અને લીલેશ્વર હ લીલાવતી એક આની પત્ની હતી હજી બીજી એક પત્ની હતી લીલા બરાબર એની યાદમાં લીલેશ્વર અને ભીમેશ્વર મંદિર બનાવે છે પાટણની અંદર ભીમદેવ પેલાના સમયનું સ્થાપત્ય વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પાછું રિપીટ મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ પેલો રાણકી વાવ ઉદયમંત્રી સોરી રાણકી વાવ ઉદયમતી કુંભારિયાના દેરા અને વિમલ વશીહી કોણીએ બનાવ્યા વિમલ મંત્રીએ પ્રસાદ મૂળરાજની યાદમાં ભીમદેવ પેલાએ સોમનાથના મંદિરનું રિનોવેશન થયું અને આ બે ભીમેશ્વર અને લીલેશ્વર શિવ મંદિર બનાવ્યા હતા પાટણની અંદર તો ફરી રિપીટ ભીમદેવ પહેલો બહુ અગત્યનો છે એક તો ભીમદેવ પહેલાની બેઝિક ઇન્ફોર્મેશન આવી હતી ઉપનામ શું પત્ની કોણ કોણ મંત્રી કોણ હતો ઓકે તો આ ખાસ ધ્યાન રાખજો પછી ભીમદેવ પહેલાની લડાઈઓ અને એનું સ્થાપત્ય લેક્ચરની અંદર ત્રણ રાજાઓની આપણે ચર્ચા કરી વલ્લભરાજ દુર્લભરાજ અને ભીમદેવ પહેલો ઓકે તો કેવું લાગ્યું કેવું નહીં એ જણાવજો કમેન્ટ કરીને ઓકે થેન્ક યુ